ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એની સાથે સવારના વાગી ગયા છે 10:30 અને મોર્નિંગ થઈ ગઈ છે. મસ્ત મજાની મોનસૂન સાથે સ્ટાર્ટ. સવારમાં એમ હતું કે આજે તડકો રહે, પણ ઘડીકમાં છે ને એટલો બફારો થાય છે ને, આજે મારી તબિયત ડાઉન કરી દીધી. મને છે ને બફારા જેવું હોય ને ત્યારે મારી તબિયત છે ને બહુ ડાઉન થઈ જાય, કારણ કે આજે મને શરદી જેવું થઈ ગયું છે. જોઈ છે આજે કેટલો વિડીયો આપણે લઈ શકીએ, કારણ કે બહુ આરામની જરૂર છે હમણાં મને. તો જો આ બાજુ છે ને રોહિત તો સવારમાં મસ્ત મજાના કપડાં પહેરીને હુઈ ગયો પાછો, જાગતો જાગતો. કેમ હુઈ ગયો પાછો? બેઠો તો કે હૂતો તો? ફોન ઘૂમડતા ઘૂમડતા હોય તો હુઈ ગયા હોય, કઈ નક્કી ન કહેવાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું છે આજના ન્યૂઝ માં? શું છે? એવું છે, રાત્રે વરસાદનું છે, ધીમે ધીમે ગણપતિ નું આગમન થવા માંડ્યું છે. તો ગણપતિ ઉપરથી યાદ આવ્યું, બહુ જલ્દી ગણપતિ બાપાનું આગમન થવાનું છે. અને મને છે ને ગણપતિનો બહુ શોખ, ઘરે લાવીને બેસાડવાનો ને એવો. પણ હવે હું છે મોટા થઈ ગયા ને, તો કાંઈક ને કાંઈક કામમાં કે ગમે ત્યાં જઈને તો આપણે પૂજા ને એવું કરી ન હોય કે એટલે આપણે ઘરે નથી બેહારતા. બાકી આપણે બહુ એટલે બહુ શોખ છે, તો આ વર્ષે જોવું આપણે ઘરે બેસાડશું તો બેસાડશું, મમ્મીની રાય લઈ. બાકી અમે નાના હતા ને ત્યારે પપ્પા અમને ગણપતિ લઈ આવીને ઘરે ઉકરવા આપતા નહીં. પપ્પા આવશે ને ત્યારે એને પૂછી. અને શું કેવું મમ્મી, ગણપતિ બિહારવા છે? એવું છે? તો જો મમ્મીની તો મંજૂરી આવી ગઈ છે ગણપતિ, તો જોઈ છે આપણે લાઈ કે નહીં. ગણપતિની રોજે સવાર સાંજ આરતી કરવી પડે, સવારે તો મમ્મી કરી નાખે, સાંજે આપણે કરશું. જોઈએ ગણપતિ લાવી તો સેવા પૂજા કરશું. એ મંદિર માં ને આ ગણપતિ માં અને એ ગણપતિ માં ઘણો ફેર પડે. એમાં રોજ તમે છે ને પૂજા ન કરતા હોય, આપણી ઘરે આપણે જે ગણપતિ લાવી ને એ ગણપતિ જયારે આપણે 9 દિવસ નો નાતો એવો લાગી ગયો હોય ને, તો જયારે વિસર્જન કરવા જાય ને ત્યારે આપણે એમ થાય થોડું કે ગણપતિ બાપા નું વિસર્જન કરવા જાય. પછી 2-3 દિવસ તો સૂનું સૂનું લાગે, ન લાગે? એટલે નાના હતા ને ત્યારે આપણે 9-9 દિવસ ગણપતિ મંડપે પડ્યા ને, પછી વિસર્જન થાય ને રોહિત ઉપર કે રોહિત ને એમ કીધું તું, એમ નતું કીધું ભીમાશંકર નહીં જતા, એને એમ કીધું તું. એ રાતમાં વિધિ તળાવ્યા છે ને, ખાલી વાંચલી હતું, આખું નતું વાંચ્યું. એમ આખું મેં વાંચ્યું હતું, પણ વાંચવા ટાણે ખાલી જરીક વાંચે. મુંબઈ રહી છે, મુંબઈ રહી છે. તમે ભીમાશંકર જ્યોતિર્લિંગ આવો ને તો મુંબઈ મારા ઘરે આવ્યું એમ કીધું. ઓકે, જોઈ છે એ બાજુ આવશું તો આવશું. તળાવ આપડા ભાઈ છે, મુંબઈ રહી છે. મમ્મી શું કેવું તમારું, ક્યાં જવું છે? ભીમાશંકર જ્યોતિર્લિંગ જવું છે. હમણાં પ્રસંગ પૂરો થઈ ગયો છે ને, એટલે હાવ ઘરમાં છે ને આમ સૂનું સૂનું લાગવા માંડ્યું. 15 દિવસ તો એટલી ધોળધામ હતી ને, તો બહુ બધી મજા આવતી. શું કેવું મમ્મી, વ્યસ્ત રહી જતા, ટાઈમ ફટાફટ વહી જતો. હવે નવરા થઈ ગયા ને તો કોઈ વાત ટાઈમ નથી જતો, જાય છે. મમ્મી ને તો વયો જાય છે, અમારે છે ને હમણાં ટાઈમ નથી જતો, થોડું કામ ઓછું છે. એટલે તો ચાલો સવારનો નાસ્તો કરવી. અને બહુ બધા લોકો એમ કે તમે સવારમાં વઘારીયા ને ભાખરી ખાવ, તો તમે બધા લોકો સવારમાં શું ખાતા છે મમ્મી? હા, ગુજરાતી લોકો ને એવું જ હોય, શાક ભાખરી કે રોટલી કે એવું જ હોય, કાઠિયાવાડી ને બી તો જે નોકરી આટ હોય અને એ બધા માણસો પૌવા કરે ને ઈડલી કરે ને એવું બધું કરે. આપડે તો શાક ભાખરી રોટલી જ હોય. એવું છે? આપડે કેટલા ટાઈમ થી ઈડલી ઢોકળા નથી કર્યા, આપડે કેદી કરીએ હવે, દળ્યું નથી. એવું છે, દળવાનું બાકી છે, તો દળાઈ જાય ને એટલે કરશું. બાકી નોકરિયાત વર્ક તો એવું છે મમ્મી, ઘણા લોકો છે ને ઘરે નથી ખાતા. મેં સવારમાં જોયું ચાય રોડે પીતા હોય, ઘણા હાલતા ચાલતા નાસ્તો કરી લે. મુંબઈમાં તું જાઉં તો વડાપાવ મોઢામાં ખાતા ખાતા હાલ્યા જતા હોય. એકવાર અમે ગયા હતા ને ત્યારે અમે જોયું હતું, બહુ મુંબઈ હું બહુ ઓછો ગયો, 1-2 વારે જ ગયો છું. એકવાર ખાલી યુએસએના વિઝાની એપ્લાય કરવા ગયા હતા ને ત્યારે ગયા હતા, અને એ પહેલાં એકવાર મારે મુંબઈ સેટ થવાનું હતું ત્યારે ગયો હતો. પણ 10 દિવસ રહ્યો, પણ આપણે કાંઈ મુંબઈ સેટ થયા નહીં એટલે પાછા સુરત ભાઈ આવ્યા, કારણ કે ત્યાંની જિંદગી બહુ ભાગદોડ વાળી. ત્યાં મમ્મી કે ગાડી બાડી લઈને નહીં જવાનું, હાલ્યા જ રાખવાનું, ટ્રેનમાં જવાનું. એટલે એવું હતું, એટલે આપણે સુરત પાછું ફાવી ગયું. હવે એવો વિચાર છે કે બહાર જવું. ક્યાં જવું મમ્મી, અમેરિકા રહેવા વહી જવું છે?
મમ્મી ને વિદેશ વિદેશ કે નો કે મમ્મી ને ફરવા જવાનું ખાલી ગમે હે ને ઈ નો ગમે મને ઈ તો તમે જાવ એટલે હારે હારે આપણે ઘર ભલા ને આપણે ભલા જો મમ્મી ને ક્યાંય જવું નો ગમે એવું નો મમ્મી ખાલી આમ આપણે ભારત માં આવ્યા છે ને તો બધું જોવાય દુનિયામાં શું છે ને તો ટાઈમ મળે તો જાય એમ તો હું કશું તમે લઈ જાવ તો જાય આપણે ક્યાં નાસે એમ પણ મમ્મી આપણે શોખ કે જવું છે કે એવું નહીં મમ્મી ને કેવું છે ગમે મંદિરે જાય તો ટ્રાફિક નો હોય ટ્રાફિક હોય એટલે સફોકેશન થાય થાય ને મમ્મી હે બફા ગભરામણ આમ લોસા વાળા ને એવું મળે થાય એવું કેમ થવા મળે કોને ખબર હવે મમ્મી ને એવું થાય એટલે છે ને બહુ ભીડભાડ વાળી જગ્યા ઉપર અમે છે ને ઓસા જાય જોઈશી હવે ફ્રી થઈ ગયા છીએ કે પ્લાન બનાવશું નાસ્તામાં મમ્મી મસ્ત મજાના વઘારી અને ચા બનાવી દીધી છે તો ચાલો નાસ્તો કરી લઈને આ બાજુ મમ્મી છે ને એ ડુંગળી કાપવાનું ચાલુ કરી દીધું છે એને પૂછવી શું બનાવું મને તેવું લાગે ખીચડી છે શું બનાવવાનું મમ્મી વધારે સારું પડે કારણ કે શાક ને આવું છે ને અમને સાંજે વધારે ભાવે તો અત્યારે બનાવું અત્યારે બનાવું છે ખાંજે બનાવું તો અત્યારે એવું છે તો કઈ નઈ હાલ તમે કાંદા ને શાક બનાવી રાખો વચ્ચે હાંજે ખાઈ લેવું આપડે ચાલો તો હવે નાસ્તો લઈ ગયા છે બપોર ના એક અને જો જમવા માટે ઘરે આવી ગયા છીએ તો જમવામાં છે કાંદા નું શાક રોટલી મસ્ત મજાનું કાંદા નું શાક રેડી થઈ ગયું છે અને પપ્પા ને પૂછ્યું આપડે પપ્પા આ વખતે ગણપતિ બેહારવા છે આપડે હા તો વિચારીએ છીએ ચાલો ગણપતિ બેહારવા છે ને તો બેહારશું હજી તો બધા કોમેન્ટ મારશે કે ઉત્તેક પૂરું નહીં થયું હોય થઈ ગયું છે નહીં થયું હોય ને હવા મહિને હા આવતા વર્ષે હા કાલે એમ જોતું પાછા વળી ગયા એટલે વિચારવી છીએ અને પેલા તો છે ને અમે નાના હતા ને ત્યારે ઘરે જ ગણપતિ બિહારતા આઈ થિંક 12મું ભણતા ને ત્યાં લગી ઘરે ગણપતિ બિહારેલા છે હે ઘરે કેમ બિહારતા પપ્પા આપડે ગણપતિ પપ્પાની ઘરે ગણપતિ એટલે લાવીને દેતા કારણ કે જો ગણપતિ માંડવે જાય તો માંડવો અમારા ઘરથી બહુ આગો હતો મોટી સોસાયટી હતી તો ત્યાં બધા બાંધે નહીં એવું કાંઈ થાય નહીં એટલે ઘરે જ લાવતા ને ઘરે કે રેમા રાખે માંડવે જવું નહીં અને નહીં હા મમ્મી ક્યારે હા ગણપતિ આવે ને એટલે મજા આવે બાકી એક વાર આપણે કોયલ આવે એનો ચક્ર ફરે એમાં ઈ ગોઠવતો હતો ને સિરીજ કરતો હતો આખું કૈલાસધામની રૂમ આગળ લેતી ને આખી અમે શણગારતા અને સિરીજ લગાવતા અને પછી હાથમાં ચક્કર ફરે એવું બહુ બધું નવું નવું કરતા તો જોઈ છે આ વર્ષે તો નહીં મેળ આવે આવતા વર્ષે કદાચ મેળ આવશે તો આપણે બેહારશું ને આ વર્ષે મેળ આવશે ને તો બેહારશું નો બેહારે મમ્મી તો લાડવાય નહીં કરવાના હોય ને ગણપતિ ના ઈ કરાય એવું હોય તો ખાવા આટું કરવાના જરાય નહીં આ વખતે એવું થઈ ગયું છે તો ચાલો હવે જંગાઈ વાગી ગયા છે સાંજના 5:30 અને જો પપ્પા છે ને ઓફિસેથી આવી ગયા હું તો આજે નહોતો ગયો શરદી એટલી જામી ગઈ છે ને તો માથું બહુ દુખતું હતું માર હું તો પપ્પાને સોનલો ફોન આવ્યો હતો એ બધા અવાજ કરતા હતા ને મારી નિંદર ઉઠી ગઈ ઉડી ગઈ અને જો થોડોક એવો ચા પીધો છે ને આ બાજુ પપ્પા લીલી માંડવી લઈને આવ્યા છે તો એને પૂછવી લીલી માંડવી મને એમ છે કાલે સુલો લઈને એમ કે ધાબા ઉપર શેકવાનો પ્લાન લાગે છે એવું પ્લાન છે કે હું એવો પ્લાન છે હા તો પપ્પાનો તો એવો પ્લાન છે અને કાલે કોમેન્ટ એવી આવી હતી કે ઓલા શ્લોક ખાલી બોલવાના કે એમાં કઈક આગળ પાછળ કઈ આવે કે નહીં કઈ નું આવે આ શ્લોક બોલવાનું માતવ એવું છે જે આપણે હવન કરીએ કે નહીં ઘરે તો ઘરે હવન કરીએ તો આ ઘરે એ તો હાલો એ તો આપણે કાલ કીધું એમ નહીં આ ખાલી શ્લોક જ બોલવાના ત્રણ ચાર કીધા તમે હા ખાલી જમ્મટાળા શ્લોક જ એટલા બીજું કઈ નહીં બોલવાનું ને આમ તો જો આ બાજુ આ એ તો ઉપાય કાલ કીધું તો કાલ ના બ્લોક માં પ્રાણાયામ પ્રાણાયામ વાયુયામ ઉદાનયામ અને સમાનમ ગામડે જવાનો પ્લાન આલે છે મને કે તારે આવું છે તો મારો તો કઈ વિચાર છે નહીં ગામડે જવાનો તારો છે વિચાર ગામડે જવાનો રોહિત નથી પપ્પા નો ફૂલ વિચાર છે પપ્પા ગામડે જાય અમદાવાદ છે આપડે ઘરે ઘરે ડમરી ચડાવી કોઈ ન હોય ઘરે અમે બે જ થાય એટલે આપડે ચોમાસું છે એટલે કઈ જઈ નહીં
તમે જાઓ ને તમારા ઘરે ઘરે રહેવાનું, પપ્પા નું કામ ત્યાં જઈને થાય ને, સવારે ઉઠી આટા ફેરા મારવાના, બપોરે ખાઈને હુઈ જવાનું, પાંચ છ વાગે જાગે પાછું ખાઈને હુઈ જવાનું, કઈ ઘર બાર જવાનું જ ન. આપડે જયારે ગામડે જમીન લઈ ને તી અમારે આવવાનું છે, એવું છે, કોઈ નથી વેસવા વાળું, કોઈ નો વેચે ને એમ. આપડે ત્યાં કઈક વાવી ને વાડીએ જાય ને એવું બધું થાય, ત્યાં વાડીએ જવાનું હોય તો મજા આવે, અત્યારે એવું કઈ નથી. સુલા નો છે ને બહુ બધા લોકો ના મેસેજ આવ્યા હતા કે સુલો ક્યાંથી લીધો, પણ પપ્પા છે ને બહુ આઘા લઈને આવ્યા, ક્યાંથી લઈને આવ્યા લોકો સુલો? અમે ગાયત્રી માં બાજુ માં દુકાન વાળો હતો ને એ આપ્યો, પણ આ ગાયત્રી જે મેન હતો ને એ નથી મેળ્યો, બીજા સુલા ની દુકાન વાળો હતો ને એ કે હું લાવી દઉં કે, મોટા વરાસા માં અંબે રેસિડેન્સી છે કે એવું કઈક લખ્યું હતું, ત્યાં જ મળે છે. કોમેન્ટ વાંચી ને ત્યારે તમને એડ્રેસ આપી. પપ્પા તો બહુ વાગે થી લઈને આવતા, રમકડા રાખે ને ચાઇના મળી રહે, ઓકે તો ત્યાં મળી રહે. અત્યારે છે ને આપડે ટેરેસ ઉપર આવી ગયા છીએ, જો મસ્ત મજાનું વેધર લાગે છે, અને કેટલા ટાઈમ પછી છે ને આજે ટેરેસ ઉપર આવ્યા. ચાલો આ ફૂલ છોડ છે ને ઉઝરતા જ નથી, જો કાંઈ ઉગતું નથી એટલું બધું. અને મમ્મી આ બાજુ જો ઘંટી બહાર કાઢીને દવનું દળવા મળ્યા છે, અને મમ્મી જીન જાય, મમ્મી છે ને અહીંયા બધું હરખું કરે છે સાફ સફાઈ. તો મમ્મી હા તમે ઘંટી લીધી બરોબર, તોય તમે એકવાર એમ કહેતા હતા ખબર છે બહાર દળાઈ આવે એમાંની કરતા. એટલે લેડીઝ લોકો નું કેવું થાય, પેલા ઘંટી લેવડાવે પછી એમ કે થોડાક થી દળે પછી ક્યાં દળવી ને એટલે બધું વેરાય ને આમ થાય ને સાફ સફાઈ અમુક ની વધી જાય, એટલે બહાર દળાવવા જાય. અને બધા એમ કે બદલી જાય કારક કા લોટ લોટ નો બદલે ડબ્બો છે ને ઉપાડીને અમારે જવો પડે એમ છે. હું કેવું, મારે મમ્મી ને નથી આવડતી, આ બીજા ની વાત કરું આવડતી હોય એની, એવું છે તો લોટ ઘરે દળવો જોઈએ કે બહાર દળવો જોઈએ? એટલે ઘંટી છે ને ઉપર લઈ લીધી ને હાવ બહાર મમ્મી એ લઈ લીધી, એટલે છે ને ઘરે બગડે નહીં, સાબુ બગડે સાફ થઈ જાય. સાત વાગી ગયા છે, પપ્પા સિંગ લાવ્યા હતા ને સિંગ શેકિંગ નીચે વહી ગયા, તો આજે આપડે છે ને મસ્ત મજાનો ઓળા ઓળા કેવાય, એને શું કેવાય મમ્મી? સિંગ ના ઓળા કે બીજું શું કે? શેકેલી સિંગ કે એમને. તો મમ્મી કાચી ચીંગ ખાય, મને શેકેલી કરતા છે ને કાચી ચીંગ વધારે મજા આવે, પણ કુણા દાણા હોય ને એટલે બધા એમ કે કુણા દાણા ખાઉં તો પેટમાં દુખે, કાચી ચીંગ ખાઉં તો એવું હોય મમ્મી? એવું છે તો હાલના જમવામાં મમ્મીએ તુરિયા કાપી નાખ્યા છે, અને તુરિયાનું શાક અત્યારે મને ખાવાનો વિચાર જ નથી, કારણ કે આજે માથું બહુ દુખે છે. મેં ના લીધી તે થોડુંક આમ શ્વાસ ખુલ્યો અને મસ્ત મજાનો હોઈ ગયો હતો. પપ્પાને ફોન આવ્યો સોનલનો રિસીવનો ને એનો, બગડાટી બોલાવી તો ઉઠી ગયો, માણ નીંદર આવી હતી, બોલો. રાતે નીંદર નથી આવતી, દિવસે નીંદર આવે એવું થઈ ગયું, મને ઓલા નાના છોકરા જેવું થઈ ગયું છે, ઊંધું થઈ ગયું છે. હા ધીરે ધીરે વચમાં છે ને મારે કેવું થઈ ગયું ખબર, ધીરે ધીરે મેં ટેવ પાડી તો છ વાગે ઉઠી જતો, સાત વાગે આમ ખાઈ લેતો ને એવું થઈ ગયું, અત્યારે ઊંધું થઈ ગયું, અત્યારે આઠ વાગે ને ત્યારે નીંદર ઉડે છે. મમ્મી પાસે તો બોલવાનું કઈ હોય નહીં, મમ્મી એમ નમ વેલા ઉઠી જાવ એટલે વેલા ઉઠી જાવ એમ, ઈ તો કઈ ભૂલું યાર. તો ચાલો હવે અત્યારે અર્જન્ટ એક કામ આવ્યું છે, કામ ફિનિશ કરવા જવાનું છે, તો ફિનિશ કરીને આવું. અત્યારે એટલી ટ્રાફિક હશે ને તોય મારે જવું પડશે. સાંજના વાગી ગયા આઠ, અને જો ઘરે આવી ગયા કામ પતાવીને, આજે પહેલી વાર એવું બન્યું સુરત માં છે ને ક્યાંય ટ્રાફિક ન હતી. હું કેવું તારું, આઠ વાગે ઈ છે, આઠ વાગે ગયા હતા આપડે કે, એટલે કે ટ્રાફિક જ નહીં, કલાક લઈ જાય. આ શનિવાર હશે ને એટલે બધા રજા હોય, બધા વહેલા રજા પડી ગયો ને એવું હોય તો
રોહિત ની એક એવી કોમેન્ટ આવી હતી કે તું ઓલી ડીશ માં ચા પીશો, ડીશ માં કેમ પીશો, ડીશ નતી રકાબી, રકાબી નો કહેવાય, રોહિત હજી હું છે નાનો છે, રકાબી પકડતા ભાવે નહી કે ઢોળાય ને, એટલે કાંઠા વાળી ડીશ એને આપે, એને મમ્મી શું કેવું તારું, ઇન્ડિયામાં જે કેવી વસ્તુ બને કે જ્યાં ઉસી ના પૈસા દીધા હોય ને એના માગવા માટે રીઝન બતાવવું પડે, તમને ખબર છે ઉપા શું બતાવવું પડે રીઝન, તમે કોઈ પણ પૈસા ઉસી ના આપ્યો હોય ને તો તમારી પાસે જોતા હોય ને તો તમારે પાસે એમ કેવું પડે મારે લોન નો હપ્તો ભરવાનો છે, બહાર જવું છે ને એવું બધા રીઝન બતાવવા પડે. અને એક બીજું ઈ કે રેલવે સ્ટેશને જાઓ ને ત્યાં તમે પૂછી શકો કે 12 વાગ્યાની ટ્રેન કેટલા વાગે આવશે, એવું કેમ હશે રેલવે સ્ટેશન ઉપર, હે 12 વાગ્યાની એટલે અમુક વાર તું કોઈ પણ આપણે રેલવે સ્ટેશને જઈએ કે નહીં તો આપણે ટ્રેન નંબર હોય એટલે આપણે ઓલે ટિકિટ બારી જઈને પૂછ્યું કે 12 વાગ્યા વાળી ટ્રેન કેટલા વાગે આવશે એમ પૂછે બધા, તો ઈ પૂછે બીજું શું પૂછે, હે બહાર એવું ન હોય કોઈ પૂછે નહીં, અહીંયા પૂછવું પડે, હા કમ્પ્લીટ હોય અને અહીંયા ટ્રેન નો ટાઈમિંગ કેન્સલ થાય ને એવું બધું હોય ને એટલે પૂછવા બધા જાય, એવું નથી બધા એમાં શું છે મોટી ઉંમર ના હોય ને મોટી ઉંમર ના હોય એના પર એન્ડ્રોઇડ ફોન ન હોય, હજી ઘણા એવા છે મોટી ઉંમર ના કે જે ડબલા ફોન વાપરતા હોય એમાં એ બધી સિસ્ટમ નો આવે ને ત્યાં પૂછવું પડે. અને બીજું કે સુરત માં હમણાં છે ને ગણપતિ નું, બાકી આપડે છે ને મુંબઈ ગયા ને મુંબઈ ફોરેનર એક ભૂર્યો એવો હતો તો ઈ લાઈન માં ઉભર્યો હતો, એને ફોર્મ ભરાયું હતું, એને ટિકિટ ઓલી કરવી હોય ને તો ઈ લાઈન માં ઉભર્યો હતો ને એને ફોર્મ ભર્યું હતું, એવું છે. અને ગણપતિ હવે આગમન થવા પડ્યું છે સુરત માં, તો આપણે ક્યાંક જાવું રાતે, જ્યાં બિગેસ્ટ મોટા મોટા ગણપતિ સુરત ના આવવાના છે ને એ તમને બતાવી, ગયા વર્ષે બહુ મસ્ત વિડીયો લીધો હતો, તમે ન જોયો હોય તો જોઈ આવજો, બહુ મજા આવશે. અને તમે શું કહેતા હતા, તને ભણેલા છોકરા છે ને એને જો ટિકિટ તને ફોન માં બુક કરી નાખે અને પ્લેટફોર્મ નંબર ની બધી ખબર હોય ને એને બારે પૂછવાનું થતું એવું નથી, અત્યારના ભણેલા છોકરા છે ને એ પાસે શરમ માં બહુ રે, કોઈ ને પૂછવું હોય ને તો પૂછે ને આમ શું કેવાય, એને વધારે ઓલા શરમ માં પૂછે ને અટવાઈ જાય, કારણ કે આપણે પેલા ગામડે જતા આપણે કેમ ગમે ની ડેલી ઉભા રહીને પૂછી લેતા, હવે કોઈ પૂછે નહીં, ગૂગલ મેપ ઉપર હાલે ને અટવાય, જોયું છે અત્યારે મજૂરે ઓનલાઈન મંગાવે ઘણા, અહીંયા કાપોતર નાખવાલા હોય ને એને નો બોલાવે, પણ હું છે એ કઈ આવડે નહીં, શરમ ને આવે એને ગાડી વાહે બિહારી ને એમ લાવવું પડે એટલે શરમ આવે, આપડે તો શું છે ગમે ગમે ને લાવવું હોય ને બે વાર પૂછી લેવાનું, પૂછી એટલે અટવાય નહીં અને તમારી ટ્રેન કેન્સલ ન થાય. અને બીજી એક વાત કે હવે છે ને કોઈ પાસે ખાવાનો ટાઈમ નથી રહ્યો, જો પેલા અમે નાના હતા ને તો ઘરે એટલો ભાગ લાવતા ને તો બધો ભાગ ખાઈ લેતા, હવે મમ્મી કોઈ ખાઈ જ ઘરે ભાગ, કોઈ એટલે કોઈ છોકરા પાસે ટાઈમ જ નથી રહ્યો ભાગ ખાવાનો, નાના હોય તો જ ખાવાનો હોય, મોટા થાય એમને એવું નથી, પણ ભાગ હોય તો એને ખાતા, એ પૈસા નો બહુ ડિફરન્સ હતો, ત્યારે 2 રૂપિયા 5 રૂપિયા જ આપણને મળતા, એટલે આપડે એ વસ્તુ ખાઈ શકતા, અત્યારના છોકરા ડાયરેક્ટ સીધા પીઝા ખાઈ આવે, પૈસા નું જે લેવલ હતું ને ઘટી ગયું છે, ડિફરન્સ સીધો નીકળે. અમે એક વાર પીઝા ખાવા ગયા ને ત્યાં પાસું ભણતો હતો ને છોકરો એવો એકલો પીઝા ખાવા, મેં એને પૂછ્યું કે કેમ તું પીઝા ખાવા આવ્યો, કે મારા મમ્મી પપ્પા લગ્ન માં ગયા છે, મેં પપ્પા ને કીધું 100 રૂપિયા આપો હું પીઝા ખાઈ આવી એમ એમ કીધું, આપડે અત્યારે પીઝા નું છેલ્લા આપડે સમજી લે 2 વર્ષ હતા પીઝા ખાતા ખાવાનું ચાલુ કર્યું. અને બીજું ઈ કે ઘરે બધા છે ને ખાલી ખાવા ટાઈમે ભેગા થાય અને ઈ જ ખાય છે, બાકી જાજુ તો બહાર નું વધી ગયું એટલે છે ને ઘર માં ભાગ ને એવું નથી બનાવતા, બાકી તો આઈટમ આવતી ને મોહન થાળ ને કેટલું બનાવતા, મોહન થાળ ચકરી ને ફાફડા બધું બનાવતા, ચક્કર પારા ને એવું બધું બનાવતા, ફરીથી આપણે પાછું હવે એવું બનાવવાનું ચાલુ કરવું પડશે, વરસ દોઢ વર્ષ પછી, કારણ કે એટલે ફરીથી ચાલુ થાય કરવું પડશે, ફરીથી ચાલુ થાય શું કેવું થાય ચાલુ કે એવું છે, બહાર જવું તો એ ભાળી જાય, કે ના જ કરે
એવું છે તો મમ્મી જિંદગી જીવવાની રીતે છોકરાઓને જીવડાવે એવું છે તો હવે જોઈ છે એની મજા આવે સમજી ગયા પછી તમે પછી અઠવાડિયા 15 દિવસે હોટલમાં લઈ જાવ તો પછી એ બધું એવું શીખી જાય અમે એજે નથી જતા 15 દિવસ આપણે જતા નથી પણ જવાનું શરૂ કરીએ તો એ શીખી જાય ને હા શીખી જાય તો ચાલો હજી તો એ બહુ વાર છે જોઉં પેલા જો આ વાતું વાતું માં આ બધા રે કેવું જો આ લોકો વાતું કરતા કરતા ખાઈ લીધું મારે જે ખાવાનું બાકી છે સાઈ ઠરી ગયો ફરીથી બીજો લેવો જો હું ને રોહિત બેસી ગયા છે કાલની બધી કોમેન્ટ વાંચવા માટે ઇના બુવા જય શ્રી કૃષ્ણ રીના ઇસ્માલિયા ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ ગંગાબેન ફૂટ રિસીવને રૂમાલમાં વીંટાળીને જ રાખવું જેથી પગ સીધા રહે ને એનું વજન વધે રીના ઇસ્માલિયા સંદીપભાઈ ડાયટિંગ ચાલુ ન કરતા અનસુયાબેન ચોડવડિયા મસ્ત વિડીયો છે વિમલ પટેલ જે ચાર નામ કીધા એ શ્લોક છે કે એની અંદર શ્લોક આવે તો એ શ્લોક ભગવદ્ ગીતામાં છે અને એ પપ્પાએ તમને આજના વિડીયોમાં કહી દીધું જલપા વાઘેલા ચૂલો ક્યાંથી લીધો તો એ કહી દીધું તમને પછી ફાતેમા લક્ષ્મીધર ચૂલો મસ્ત છે આશીષ સોજિત્રા વાવ મારા આપેલા કપડાં પહેરાવ્યા ફાતેમા લક્ષ્મીધર ખૂબ જ આગળ વધો એવી અમારી દુઆ થેન્ક યુ વિઠ્ઠલ નાગેવડિયા તમારા વિડીયો જોવાની બહુ જ મજા આવે છે રિદ્ધિ તળાવિયા એને એમ કીધું હતું કે મારા ઘરે આવજો રિદ્ધિ ભટ્ટ સરસ વિડીયો સંદીપભાઈ ફેમિલીને જય સ્વામિનારાયણ નેહા મેવાડિયા સંદીપભાઈ જય શ્રી કૃષ્ણ સ્મિતલ રૂપારેલિયા બાત ગોદડી કહેવાય એને પેલું સોનલબેન બતાવતા હતા ને એને કાંતિલાલ અકબરી જય શ્રી કૃષ્ણ અરુણાબેન મુગલા જય સ્વામિનારાયણ જીતેન્દ્રભાઈ સાવલિયા ગુડ મોર્નિંગ મોટા વરાસામાં ક્યાં રહો છો એ પર્સનલ છે એટલે નો શેર કરી એડ્રેસ અમે કોઈને આપી ન આપ્યું એવું મોટા વરાસા વિસ્તારમાં રહેવી છે પર્સનલ કામ હોય તો તમે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી શકો દીવ ગોંડલિયા જય સ્વામિનારાયણ આર કે રાઠોડ તમે મારું નામ નથી લેતા તો આજે લઈ લીધું લીંબડીથી રમેશભાઈ રાઠોડ હર્ષ બામરોળિયા જય સ્વામિનારાયણ પાયલ કતિરિયા જય સ્વામિનારાયણ ગાંઠિયાનું શાક હવે જયારે બનાવો ત્યારે રેસીપી આપજો ઓકે માયા ઓઝા મારી પાસે મિની ચૂલો છે જે ટેબ્લેટથી ચાલે છે રાજકોટમાં મળે છે ટેબ્લેટથી એટલે પાવર બેંકથી એમ પ્રકારે માયા ઓઝા ગેલેરીમાં જઈને રિસન્ટલી ડિલીટેડમાં જોઈજો તો મળી જાય તમને ઓકે મારા વિડીયો ડિલીટ થઈ ગયો તો એના વિશે મેં પૂછ્યું હતું પણ મને કોઈ મળ્યો નહીં રિસીવને કોઈને અડવા નહીં દેવાનો ગોદળી સિવાય ઉચકવાનો નહીં ખોળામાં લેવાનું અને મતલબમાં સ્ક્રીન ટચ ન હોય તો એનું શરીર સારું રહેશે એવું માયાબેન કહે છે પછી નીલમબેન રાજપાલ સંદીપભાઈ ડાયટિંગ ના કરતા હવે તમે બધું જ ખાઈ લ્યો છો એટલે હેલ્ધી વસ્તુ ખાવાની હેબિટ રાખો ખાલી ઓકે આપણે હવે નેક્સ્ટ ટાઈમ ગમે અહીંયા જાઉં તો હેલ્ધી હેલ્ધી વસ્તુ નીલમબેન રાજપાલ ચૂલો સરસ છે પ્રોગ્રામ કરવો હોય તો સારું પડે પપ્પાના માઇન્ડમાં સારા આઈડિયા આવે આવી બધી વસ્તુના રાધિકા જાદવ તમે ઇન્સ્ટાગ્રામમાં મૂકો છો રિસીવના ફોટા અને વિડીયો બધા યુટ્યુબમાં મૂકો હવે યુટ્યુબમાં કેટલીક યુટ્યુબ ચેનલ મારે હેન્ડલ કરવી ત્રણ ઇન્સ્ટાગ્રામ હું એકલો હેન્ડલ કરું છું યુટ્યુબ ચેનલ એકલો એડિટિંગ કરવાનો વિડીયો મૂકવાનો બિઝનેસનું કામ હોય જોઉં ક્યારે રિસીવની આપણે ચેનલ બનાવી સોનલબા સરસ સરસ ખૂબ સરસ સારો વ્લોગ છે થેન્ક યુ વિના પાકડાળ જય સ્વામિનારાયણ અડાલજ આવો ત્યાં શિબિર ચાલુ થઈ ગઈ છે જય સચ્ચિદાનંદ લીના ત્રિવેદી જય શ્રી કૃષ્ણ ભૌતિક સેકડા રોહિતભાઈ કેમ ડીશમાં ચા પીવે છે તો એ તમને જવાબ આપી દીધો મીના રાજદે જય શ્રી કૃષ્ણ અંકલ ચૂલો મોટા વરાસામાં જ મળે છે જય એમ્બે રેસિડેન્સીમાં મળે છે નહીં હા ગમી અમે બીજેથી લેવા છે હવે ક્યાં મળતો અમને આઈડિયા નથી ડિમ્પલ સા તમારા વ્લોગ મેં પહેલાના વ્લોગ મેં જોયા બહુ મજા આવી શ્રીમતના અને રાધિકાના મેરેજના વ્લોગ જોવાની ખૂબ જ મજા આવી તમે કે પેલા હિન્દી બોલતા કે જોઈને અમને બહુ જ હસવું આવે છે તો એ વ્લોગ ન જોયા હોય તો જોઈ આવજો બહુ એટલે બહુ મજા આવશે રીના બુવા દાદા દાદીનો લાડકો હે હેમક્સી મોરી રિસીવના નાના છોકરાથી દૂર રાખજો ઓકે આપણે હવે એને નહીં અડવા દઈએ દહી દ્વારકાધીશ પાપાએ જમવા પહેલા બહુ બોલવાનો શ્લોક કીધો એક પેપરમાં લખીને દેખાડો ઓકે કાલના બ્લોગમાં લખીને દેખાડો ગાઈઝ આતી બધી કાલની કોમેન્ટ અને વિડીયો સારો લાગે લાઈક શેર કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો કાલે પાછા મળીશું સવારે 9 વાગે થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય